વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ત્રણ કરમી વિશે ભણીશું કરામી એટલે કે કરું છું આ પાઠમાં આપણને કંઈ પણ ક્રિયા કરવા માટેનું કહ્યું છે કે જે આપણે જે ક્રિયા કરીએ છીએ એના વિશે આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે કંઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે એના સમયનું પણ વર્ણન કરવાનું હોય છે એવી રીતે આપણે જ્યારે જે કાર્ય કરતા હોઈએ છીએ એને અહીંયા વર્ણવ્યું છે તો હવે આપણે આગળ જાણીશું મમ નામ કિસર હો અહમ પાઠશાલામ ગચ્છામે તત્ર અહમ અભ્યાસમ કર એટલે કે મારું નામ એટલે કે નામ કિસર એટલે કે કિસર છે મારું નામ કિસર છે અહમ એટલે કે હું પાઠશાલામ એટલે કે નિશાળે ગચ્છામી એટલે કે જાઉં છું હું નિશાળે જાઉં છું એટલે કે ત્યાં અહમ એટલે કે હું અભ્યાસમ એટલે કે કરું છું ત્યાં હું અભ્યાસ કરું છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ કિશર છે હું નિશાળે જાઉં છું ત્યાં હું અભ્યાસ કરું છું અહીંયા કિસર નામનો જે છોકરો છે એ શાળાએ કહે છે કે મારું નામ કિસર છે અને હું શાળામાં જાઉં છું શાળામાં જઈને હું ત્યાં અભ્યાસ કરું છું મમ નામો ખુશબુ અહમ પુસ્તકાલયમ ગચ્છામિ તત્ર અહમ પુસ્તક પઠામિ મમ એટલે કે મારું નામ એટલે કે નામ ખુશબુ એટલે કે ખુશબુ છે મારું નામ ખુશ્બુ છે અહમ એટલે કે હું પુસ્તકાલયમ એટલે કે પુસ્તકાલયમાં ગચ્છામી એટલે કે જાઉં છું હું પુસ્તકાલયમાં જાઉં છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું પુસ્તકમ એટલે કે પુસ્તક પઠામી એટલે કે વાંચું છું ત્યાં હું પુસ્તક વાંચું છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ ખુશ્બુ છે હું પુસ્તકાલયમાં જાઉં છું ત્યાં હું પુસ્તક વાંચું છું અને આ ખુશ્બુ નામની જે છોકરી છે એ કહે છે કે મારું નામ ખુશ્બુ છે અને હું પુસ્તકાલયમાં જાઉં છું પુસ્તકાલયમાં જઈને હું ત્યાં વાંચન કરું છું મમ નામ રાજેશ અહમ ક્રીડા ગણમ तत्र अहम् क्रीडामि मम એટલે કે મારું નામ એટલે કે નામ રાજેશહ એટલે કે રાજેશ મારું નામ રાજેશ છે अहम् એટલે કે હું क्रीडागम એટલે કે રમત ગમતના ગચ્છામિ એટલે કે મેદાનમાં છું તત્ર એટલે કે ત્યાં अहम् એટલે કે હું क्रीडामि એટલે કે રમું છું ત્યાં હું રમું

માતામહમ એટલે કે નાનાને નમામી એટલે કે નમું છું ત્યાં જઈને હું નાનાને નમું છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ મહર્ષિ છે હું મામાના ઘરે જાઉં છું ત્યાં હું નાનાને નમું છું મમ નામ રમા અહમ પ્રાર્થના મંદિરમ ગયા તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયા મમ એટલે કે મારું નામ એટલે કે નામ રમા એટલે કે રમા છે મારું નામ રમા છે અહમ એટલે કે હું પ્રાર્થના મંદિરમ એટલે કે પ્રાર્થના ભવનમાં ગચ્છામી એટલે કે જાઉં છું હું પ્રાર્થના ભવનમાં જાઉં છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું પ્રાર્થના ગીતમ એટલે કે પ્રાર્થનાના ગી પ્રાર્થનાના માટેનું ગીત ગાયામી એટલે કે ગાઉં છું હું ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ રમા છે હું પ્રાર્થના ભવનમાં જાઉં છું અને ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું મમ નામો પ્રવીણ હો મારું નામ પ્રવીણ છે અહમ જલાશયમ ગચ્છા હું તળાવે જાઉં છું તત્ર અહમ તરામી ત્યાં હું તરું છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ પ્રવીણ છે હું તળાવે જાઉં છું અને ત્યાં હું તરું છું પ્રવીણ નામનો જે છોકરો છે એ કહે છે કે મારું નામ પ્રવીણ છે અને હું તળાવે જાઉં છું તળાવે જઈને હું ત્યાં તરું છું મમ નામો પૂનમ અહમ ભજનાલયમ ગચ્છા મી તત્ર અહમ મમા એટલે કે મારું નામ એટલે કે નામ પૂનમ એટલે કે પૂનમ છે મારું નામ પૂનમ છે અહમ એટલે કે હું ભજનાલયમ એટલે કે ભજન ભજનખંડમાં ગચ્છામી એટલે કે જાઉં છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું ખાદામી એટલે કે જમું છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ પૂનમ છે હું ભજનાલયમાં જાઉં છું ત્યાં હું જમું છું મમ નામ કૌશલ અહમ મિત્રમ સ્મરામી અહમ પત્રમ લિખામી મમ એટલે કે મારું નામ એટલે કે નામ કૌશલ એટલે કે કૌશલ છે મારું નામ કૌશલ છે અહમ એટલે કે હું મિત્રમ એટલે કે મિત્રને સ્મરામી એટલે કે સંભાળું છું યાદ કરું છું અહમ એટલે કે હું પત્રમ એટલે કે પત્ર લિખામી એટલે કે લખું છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ કૌશલ છે ત્યાં હું મિત્રને યાદ કરું છું હું પત્ર લખું છું मम तो तो नाम तो पूजा अहम चित्रशालाम गच्छामि तत्र अहम चित्रम पश्यामि मम એટલે કે મારું નામ એટલે કે નામ પૂજા એટલે કે પૂજા છે મારું નામ પૂજા છે અહમ એટલે કે હું અહમ એટલે કે હું ચિત્રશાલમ એટલે કે ચિત્રશાળામાં જાઉં છું એટલે કે જાઉં છું ગચ્છામિ એટલે કે જાઉં છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું ચિત્રસાлам એટલે કે ચિત્રો પશ્યામી એટલે કે જોઉં છું ભાવાર્થ જાણીએ મારું નામ પૂજા છે હું ચિત્રશાળામાં જાઉં છું ત્યાં હું ચિત્રો જોઉં છું મમ નામરૂપા રૂપલહ અહમ નૃત્યસાлам ગચ્છામિ તત્ર અહમ નૃત્યમે મમ એટલે કે મારું નામ એટલે કે નામ રૂપા એટલે કે રૂપા રૂપલ છે અહમ એટલે કે હું નૃત્યશાલામ એટલે કે નૃત્યશાળામાં ગચ્છામી એટલે કે જાઉં છું હું નૃત્ય શાળામાં જાઉં છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું નૃત્યામી એટલે કે નૃત્ય કરું છું તો હવે આપણે ભાવાર્થ જાણીએ મારું નામ રૂપલ છે હું નૃત્ય શાળામાં જાઉં છું ત્યાં હું નૃત્ય કરું છું રૂપલ નામની જે છોકરી છે એ કહે છે કે મારું નામ રૂપલ છે અને હું નૃત્ય શાળામાં જાઉં છું અને ત્યાં જઈને હું નૃત્ય કરું છું